સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ ઓછા ભાવે જમીન સંપાદિત કરવાની હિલચાલ સામે થરા તાલુકાના ખેડૂતોનો ખુલ્લો વિરોધ. વાવ તાલુકામાં જમીનનું રીસર્વે કરવાની માંગણી સાથે ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો વધુ ગગડ્યો. -0 ડિગ્રી તાપમાનથી માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો માહોલ સર્જાતા પર્યટકો ખુશખુશાલ. ધાનેરા ખાતે મગફળીના નમૂના લેવાની અપૂરતી વ્યવસ્થાથી પરેશાની વેઠતા ખેડૂતોમાં રોષ. શાકભાજીના ભાવ ગગડી જતા ડીસા પંથકના ખેડૂતોની હાલત પણ કફોડી. હજુ એ સમાચાર વિગતવાર. બનાસકાંઠા ભાભર તાલુકાના કટાવ ગામની દૂધ મંડળીના પ્રમુખ બાબતની મિટિંગમાં થયેલી બબાની અદાવત રાખી. કટાવ ગામના શખ્સે પોતાની સ્કોર્પિયો ગાડીથી મોટરસાઇકલને ટક્કર મારી નાગજીભાઈ દેવરામભાઈ પટેલનું મોત નિપજાવતા આ મામલે ભાભર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના કટાવ ગામે દૂધ મંડળીની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદની વરણી માટે સભ્યો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલની અદાવત રાખી કટાવ ગામના રૂપસિંહભાઈ ભારમલભાઈ પટેલે પોતાની સ્કોર્પિયો ગાડીથી મુકેશભાઈના બુલેટનો પીછો કરી રૂણી ગામના પાટિયાથી નર્મદા કેનાલ વચ્ચેના પુલ પર બુલેટને ટક્કર મારી હતી, જેમાં બુલેટ ઉપર સવાર નાગજીભાઈ પટેલનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે મુકેશભાઈને ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મુકેશભાઈએ ભાભર પોલીસ સ્ટેશનમાં કટાવ ગામના રૂપસિંહભાઈ ભારમલભાઈ પટેલ સામે હત્યાનો ગુનો નોંધાવતા વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ થોડી બોલાચાલી થઈ, એ મને ખરાબ શબ્દો બોલવા માંડ્યા એટલે અમારા માણસો એમના ઉપર થયા ને થોડી ઝપાઝપી થઈ. એના પછી એ લોકોએ અમારા અમુક માણસોને 2-4 માણસોને કીધું પાપડ ધંધો કરવા વાળા છે, એમાંનો ખાસ આ મુકેશભાઈ દાનાભાઈ એને એને એગ્રેસર એને ટાર્ગેટ બનાવીને એણે એમ કીધું કે તમે આવજો રા પાપર, એમ કરી નીકળી ગયા. એના પછી એણે દુકાન વધાવી હોદે અને નીકળ્યા એટલે આપણે પાપર ગાયત્રી મંદિર આગળ એમણે એમ કીધું કે આવો રા બેટો અમે આગળ થ એમ કહી અને એ આગળ ઢેંકળ્યા એટલે આ લોકોને એમ થયું કે કટાવના રસ્તે આ ઊભા છે, એટલે એમણે રસ્તો બદલી અને સુઈગામ રોડા નીકળ્યા એટલે પોકે એમને સમાચાર આપી દીધા એટલે એ ગાડી સ્કોર્પિયો ગાડી લઈ અને વાયા કરીને ચાતરા પાટીએ જતા એમને બાઇકને ટક્કર મારી પડ્યા પછી માથે 4-5 વખત ગાડી વારંવાર ફેરવી અને પીસીને ઈરાદાપૂર્વક આ માણસે મર્ડર કર્યો છે અને એ હું તમને જણાવું. કોણે કોણે મર્ડર કર્યું છે? એમાં સ્કોર્પિયો ગાડીમાં રૂપસિંહ ભારમલ ડ્રાઇવિંગ કરતા હતા, હીરા ભારમલને ગણે ભારમલ એની સાથે હતા. આ ત્રણેય આરોપી. થરાદ તાલુકાના વડાદર ગામ નજીક ટ્રેક્ટર પરથી પટકાયેલા યુવકને ગંભીર ઇજાઓ થતા તેને થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન આ યુવકનું મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. જો કે આ બનાવ અંગે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ડીસા શહેરના રાજપુર વિસ્તારમાં એક ગરીબ પરિવારના મકાનમાં આગ લાગતા ગરીબ પરિવારને છત ગુમાવવાનો વારો આવ્યો છે. આંખોમાંથી ચોધાર આંસુ વહાવી રહેલા આ શખ્સનું નામ છે દયાલાલ ચમનલાલ સુથાર. વૃદ્ધા અવસ્થામાં પહોંચેલા ચમનલાલ ખત્રીનું જ્યાં બચપણ વીત્યું, જવાની વીતી અને ઉંમરના અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ જીવનભરની યાદો ધરાવતું રાજપુર વિસ્તારમાં તેમનું મકાન આવેલું હતું. દયાલાલ ખત્રીના પરિવારમાં માત્ર એમને એક પુત્ર છે અને તે પણ અસ્થિર મગજનો. ત્યારે જીવનભરની તમામ યાદો ધરાવતા તેમના આ ઘરમાં રાત્રિના સમયે અચાનક કોઈ કારણોસર આગ લાગતા આખે આખું ઘર ભસ્મીભૂત થઈ ગયું હતું.
ડાહ્યાલાલ ખત્રીના મકાનમાં આગ લાગી ત્યારે ડાહ્યાલાલે પાલિકાના સ્થાનિક સદસ્યોને કોલ કર્યા હતા, પરંતુ તેમ છતાં આ આગ બુઝાવવા માટે કોઈ ન આવ્યું. અને જ્યારે પાલિકાનું ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે ડાહ્યાલાલનું મકાન બળીને રાખ થઈ ગયું હતું. પલભરમાં જીવનની યાદો ધરાવતું ઘર ભસ્મીભૂત થઈ જતા વ્યાકુળ બનેલા ડાહ્યાલાલ ખત્રી ચોધાર આંસુ વહાવી રહ્યા છે. આ ઘટના બની ત્યારે સદનસીબે ડાહ્યાલાલ અને તેમનો અસ્થિર મગજ ધરાવતો પુત્ર જગદીશ ઘરમાં નહોતા, જેના લીધે મોટી જાનહાનિ ટળી હતી. પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા ડાહ્યાલાલ ચોધાર આંસુ વહાવી રહ્યા છે. હું બહાર રહેતો, હું ઘરમાં રહેતો નહોતો અને મને હકીકત ખબર નથી. અને આ મારું જે હતું એ બધું બળી ભસ્મ થઈ ગયું. હું મારો કોઈ નથી, મારો કોઈ કરનારો નથી, મારે હું એકલો પહેલે જોઉં છું. જે કોઈ ભગવાન મને સરકાર આપો. એ બધું બળી ગયું, શું ગોળ ખાટલા બાટલા બધું સબ, શું પેટીઓ બેટીઓ બધું. એટલું એ મને બધું ખ્યાલ નથી પૂરો, કેટલું 2-3 લાખ જેટલું જેટલું બળ્યું હશે. લગભગ ઘરમાં જતો છોકરો હવામાં જતો 11 વાગે, 10-11-9 વાગે આવીને ભાઈ ખૂટતો. પછી મને હવામાન મને મૂકવા આવ્યો પેલો એક ભાઈ, તેમ કે કાકા તમારે આગ લાગી ગઈ, તમે આવીને દેખી જુઓ આમ તેમ. મેં કીધું સારું ભાઈ કરી દેખી જઈશું. આવું અમારા બાજુમાં ડાયાભાઈ ખત્રીનું મકાન આવેલું છે અને એને રાતનો આગ લાગી ગઈ. અમે બહાર નીકળીને જોયું તો બધું બળી ગયું ને ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો. ફાયર બ્રિગેડવાળો આવ્યો ને આગ ઓલવીને પછી એમનો છોકરો અહીંયા રહેતો હતો એને બહાર કાઢ્યો અને બધું ઓલવીને રેડી કરી. હવે જે સરકાર સહાય આપે એમને, ગરીબ માણસો છે, આગળ પાછળ કોઈ છે ને, એક બાબો ને એક કાકા છે બે, તો જે સરકાર સહાય આપે. ડીસા તાલુકા પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ડીડી ગોહિલ વધુ એક નવા વિવાદમાં સપડાયા છે. ઠાકોર સમાજના લોકોએ પોલીસ ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો કરી તેમની વિરુદ્ધ તેમના જ ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. ડીસા તાલુકા પોલીસ મથકમાં 2 વાર બદલી થયા બાદ ફરજ બજાવતા ડીડી ગોહિલ સામે લોકોમાં અનેક ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે હવે ડીસા તાલુકાના રોબસ ગામના ઠાકોર સમાજના આગેવાનોનું મોટું ટોળું પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ગોહિલ વિરુદ્ધ આવેદનપત્ર આપવા માટે DYSP કચેરી ખાતે પહોંચી ગયું હતું. ઠાકોર સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર 2 દિવસ અગાઉ ડીસા તાલુકાના રોબસ ગામમાં ઠાકોર સમાજ અને દરબાર સમાજના લોકો વચ્ચે તકરાર સર્જાઈ હતી. આ તકરારમાં દરબાર સમાજના શખ્સોએ ઠાકોર સમાજની 2 બાળકીઓની છેડતી કરી હતી અને બાદમાં ઠાકોર સમાજની મહિલાને માથાના ભાગે તલવારનો ઘા કરીને હુમલો કરતા મહિલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી હતી. જે અંગેની મહિલા દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવા પહોંચી હતી, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટરે મહિલાની ફરિયાદ લીધા બાદ દરબાર સમાજના લોકોના કહેવાથી મહિલા પર ખોટી ફરિયાદ નોંધી દીધી અને ઈજાગ્રસ્ત મહિલાના પરિવારના સભ્યોની અટકાયત કરી લીધી હતી. જ્યારે દરબાર સમાજના લોકો પોલીસ સ્ટેશનમાં હાજર હોવા છતાં તેમની અટકાયત કરાઈ નહોતી. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આવું વલણ અપનાવવામાં આવતા આજે ઠાકોર સમાજના આગેવાનોએ એકત્રિત થઈ ડીસાના નાયબ પોલીસ અધિક્ષકને પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ગોહિલ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવીને ન્યાય માટેની માંગ કરી હતી. આજે દુઃખદ ઘટના રોબસ ગામની અંદર જે 70 વર્ષના માજી ઉપર જે ખુલ્લી તરવારોથી જે ઝટકા મારવામાં આવ્યા છે એ આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ગામની અંદર ફરિયાદીના પરિવારને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે કે તમારા હજી પણ ઘર સળગાવી દઈશું. તો આવા લુખ્ખા તત્વોને અમારા ઠાકોર સમાજ તરફથી અમને વખોડીએ છીએ અને આ લુખ્ખા તત્વોને 24 કલાકની અંદર એરેસ્ટ કરવા જોઈએ અને જો 24 કલાકની અંદર એરેસ્ટ નહીં કરવામાં આવે તો અમે ટૂંક જ સમયમાં SP કચેરીએ ધરણા કાર્યક્રમ ગોઠવશું. અને અહીંના જે રૂરલ પોલીસ સ્ટેશન અધિકારી છે ડીડી ગોહિલ સાહેબ જાણતા હતા કે આ લૂંટનો કેસ એકદમ ખોટો છે. જે લોહિયાળ 70 વર્ષના જે માજી હતા એમના જે છોકરા ફરિયાદી તરીકે આવેલા અને એમને ખોટા લૂંટ કેસની અંદર ફસાઈ દીધા અને જેલના હવાલે કરી દીધા. આ ગોહિલ સાહેબે એમના 70 વર્ષના માજીને એક સેવા કરવાનો પણ મોકો નથી આપ્યો. તો અમે આખો ઠાકોર સમાજ આક્રોશમાં છીએ. તો અહીંયા ગોહિલ સાહેબને અમે તમામ રીતે અમારો સમાજ આ જે સત્તા ઉપર છે જે પોલીસ સ્ટેશનની અંદર ફરજ ઉપર છે એમને તાત્કાલિક હટાવવામાં આવે, બદલી કરવામાં આવે અને સારા ઉચ્ચ કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે એવી અમારી માંગ છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના આકેસણ ગામે એક જ કોમના 2 લોકો વચ્ચે જૂની અદાવતમાં ધીંગાણું ખેલાતા
છ લોકો લોહી લુહાણ થઈ ગયા છે. આ ધીંગાણામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આકેસણ ગામના એક જ કોમના લોકો વચ્ચે જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયારો વડે થયેલી અથડામણમાં એક જ પરિવારના છ લોકોને માથા, હાથ તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનામાં ઘવાયેલ ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ મામલે ઘાયલોના પરિવારો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. બનાસકાંઠાના થરાદ તાલુકાના રાહ નજીકથી થરાદ પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પોલીસે દારૂ અને સ્વિફ્ટ કાર સહિત કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક સહિત 2 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કરતા કાર ચાલકે આડેધડ રીતે ડ્રાઇવિંગ કર્યું હતું, જેથી કારનો ભૂક્કો બોલી ગયો હતો. બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં વધુ એક કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું છે. બેણપ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં સાયફન કૂવાની બાજુમાં ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે. નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે કેનાલો તૂટી રહી હોય ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જિલ્લા મથક પાલનપુર ખાતે રાફેલ ડીલ મુદ્દે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાલનપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે નીકળેલા ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ કલેક્ટર કચેરીએ પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ખોટા આક્ષેપો સામે વળતા પ્રહારો કર્યા હતા. જિલ્લા કલેક્ટર કચેરીએ ભાજપ કાર્યકરોએ કોંગ્રેસ વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના બેજવાબદાર વલણ સામે પણ રોષ ઠાલવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 14 ડિસેમ્બરના રોજ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જે 4 પિટિશનો દાખલ કરવામાં આવી હતી, જેમાં ન્યાયિક પ્રક્રિયા, કિંમત અને ઓફસેટ પ્રાઇઝ, ઓફસેટ પાર્ટનર, આ 3 વિષયમાં આપણી સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કર્યો છે કે આ ચારે ચાર અરજીઓને ખારિજ કરી અને આ તમામે તમામ પ્રક્રિયાઓ ન્યાયિક રીતે અને પારદર્શક રીતે થઈ છે એવું સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે, જેથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકતાંત્રિક પ્રક્રિયામાં ચૂંટાયેલા પ્રતિનિધિ રાહુલ ગાંધી જે જૂઠાણું ફેલાવી રહ્યા હતા અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એમનું જૂઠાણું ખુલ્લું પડી ગયું છે, પ્રજાની સામે સત્ય આવ્યું છે, જેથી કરીને દેશની જે ઇન્ટરનેશનલ લેવલે જે આપણી સાખ છે એને ડોળવાનો પ્રયાસ કર્યો છે, આપણી રાષ્ટ્રીય સુરક્ષાઓ સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા આ ચૂંટાયેલા જનપ્રતિનિધિને લોકપ્રતિનિધિને મુક્ત કરવામાં આવે એવી આજે મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપેલું છે. ધાનેરા ખાતે કોંગ્રેસ દ્વારા જનમિત્ર તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ગામે ગામ જનમિત્રની નિમણૂકો કરાઈ છે, ત્યારે ગત સોમવારે ધાનેરા ખાતે કોંગ્રેસ દ્વારા જનમિત્ર તાલીમ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં કોંગ્રેસના જનમિત્ર વિભાગના જિલ્લા કોઓર્ડિનેટર અમરજી ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ઋત્વિજ જોશી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી, ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ, ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બળવંતજી રાવ, ડામરાજ રાજગોર, જનમિત્ર ટીમના માસ્ટર કોચ પ્રણય રાવલ સહિત આગેવાનો અને જનમિત્રો સહિત પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરમાં પ્રોજેક્ટરના માધ્યમથી ટૂંકી ફિલ્મ દ્વારા જનમિત્રોને સમાજ ઉપયોગી કાર્ય માટેની તાલીમ અપાઈ હતી. હવે સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. નવા ગ્રીન બેલ્ટ કોરિડોર હાઈવે માટે ઓછા ભાવે જમીન સંપાદિત કરવાની હિલચાલ સામે થરા તાલુકાના ખેડૂતોનો ખુલ્લો વિરોધ. વાવ તાલુકામાં જમીનનું રીસર્વે કરવાની માંગણી સાથે ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો વધુ ગગડ્યો. -0 ડિગ્રી તાપમાનથી માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો માહોલ સર્જાતા પર્યટકો ખુશખુશાલ. ધાનેરા ખાતે મગફળીના નમૂના લેવાની અપૂરતી વ્યવસ્થાથી પરેશાની વેઠતા ખેડૂતોમાં રોષ. શાકભાજીના ભાવ ગગડી જતા ડીસા પંથકના ખેડૂતોની હાલત પણ કફોડી. તો જોતા રહો બીકેન્યૂઝ ચેનલ.
हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। दोड़ो दोड़ो खेतर में रोज ने टोळो आयो दोड़ो ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाखशे। हवे मुंजाशो नहीं छे ने कांटाळी तारनी वाड खेती पाक ने रोज अने भूंड थी बचावा माटे आशापुरा वाडना थांभला। सौ प्रथम वार आधुनिक टेक्नोलॉजी नो उपयोग फाइबर कॉन्क्रीट अने प्रेशर मशीन थी बनेल पिरामिड अने सादा सीमेंट ना थांभला। गुजरात सरकार नी सबसिडी मान्य संस्था खेडूतोने 10 वर्ष नी विशेष गेरंटी आपे छे। आशापुरा तार नी वाड, चिंता मुक्त खेडूत अने खेती। विशेष जानकारी माटे संपर्क करो। નમસ્તે શૈલેશ ભાઈ। આવો આવો જિગ્નેશ ભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી। અરે અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠાના તરાપ ખાતે રહેણાંક મકાન, રેસિડેન્ટ પ્લોટ તેમજ કોમર્શિયલ પ્લોટ ધરાવતા વેપારીઓ અને તાલુકાના ખેડૂતોએ મોટી સંખ્યામાં થરાદની પ્રાંત કચેરીએ ધસી જઈ જમીનના બજાર ભાવ કરતાં જંત્રીના ભાવમાં 10 ગણો તફાવત હોવાથી વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે લેખિત રજૂઆત કરી હતી। થરાદથી સાંચો તરફ જતા હાઈવે પર ગ્રીન ફિલ્ડ કોરિડોર રોડ માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરાયા બાદ ખેડૂતોએ આ મામલે તંત્રનું લેખિત ધ્યાન દોર્યું હતું। થરાદ શહેર તેમજ તાલુકાના 10થી વધુ ગામોના ખેડૂતોમાં જમીન સંપાદનને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે મામલે લેખિત રજૂઆત કર્યા બાદ ખેડૂતોએ ન્યાયની માંગણી કરી હતી। કે આ રોડ નેશનલ હાઈવે ફોર લાઈન અમારા ખેતરમાંથી એક ફેર નીકળેલી છે અને આ બીજી ફેર અમારામાં આવે છે, એટલે અમે આ સંપાદનમાં મંજૂર નથી। અમારે ચોકડીમાં આવે અને અમારે 6 એકર જમીન છે, એમાં એક વખત રોડ નીકળેલો, આ બીજી વખત રોડ નીકળે, ત્રીજી વખત ચોકડી આવે છે, એમાં અમે કોઈ કાળે મંજૂર નથી અને બજારના ભાવે અમને વળતર મળશે તો અમે મંજૂર છ, જંત્રીના ભાવે અમે કોઈ દાડો મંજૂર નથી। અને અમારા સામે અમારા જે સર્વે નંબર હતો જૂનો, એમાં બીજા ભાગમાં 3 એકર હતી, એને થયેલો છે, અહીંયા 700-800 રૂપિયા ભાવ ચાલે છે ફૂટનો, એ મળશે તો એના માટે અમે મંજૂર છ, નકર અમે મંજૂર નથી। હાલની જૂની જગ્યાએ જ રોડ બનાવવા પણ માંગ કરી હતી અને આ માંગ ના સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડી જરૂર પડે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આ મામલે ન્યાય ના મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડવાની તૈયારી પણ અરજદાર ખેડૂતોએ વ્યક્ત કરી છે। અમારું નિવેદન છે કે 68 નંબર ઉપર જ આ હાઈવે રાખે, અમારા ખેતરોમાં ક્યાં આવવા નથી। મોટા મેચરા વાઘાસન, વાતડો, મિયાર આ ફળદ્રુપ જમીન ખરાબ ન કરે, વળોંક પડે છે મોટો, ત્યાં અમારા ખેતરોમાં વળોંક પાડે છે, અહીંયા 9 કિલોમીટર થાય છે હાઈવે ઉપર, 9 કિલોમીટર થાય છે હાઈવે ઉપર જમીન સપાટ થયેલી પડી છે, તો અમારી જમીન ખરાબ ન કરે અને હાઈવે ઉપર જે 68 નંબર છે ત્યાં જ રોડને ચલાવે, એ અમારી માગણી છે બધા ખેડૂતોની। એ નહીં માને તમે હાઈકોર્ટમાં જશો, મોટો ઉગ્ર આંદોલન કરશો। થરાદની જમીનમાંથી ભારતમાલા પ્રોજેક્ટ હાઈવે નીકળે છે, થરાદથી 20 કિલોમીટર રાજસ્થાનની સરહદ સુધી 20 કિલોમીટર થાય છે, એમાં પિલુડા સુધી 68 નંબર ઉપર નીકળે છે ભારતમાલા, અને પિલુડાથી જે
થરાદના 5 ગામ છે, નાના મેસરા, મોટા મેસરા, વાઘાસણ, મિયાલ અને મોતરવ, ત્યાં સાઈડમાં ડાયવર્ઝન લઈને એ લોકો રોડ ખેડૂતોના ખેતરમાં કાઢે છે. ખરેખર આગળ જઈને 9 કિલોમીટરે જ્યાં ભેગો થાય છે પોઈન્ટ ઉપર, 68 નંબરે ત્યાંથી ડાયવર્ઝનથી 9 કિલોમીટર થાય છે અને આ ડાયવર્ઝન લઈને વળાંકવાળો રસ્તો 9 કિલોમીટર થાય છે. તો 68 નંબર હાઈવે ઉપર જમીન સંપાદન થયેલી છે, અત્યારે હાઈવે છે જ, તો ખેડૂતોની જમીન બગાડીને ડાયવર્ઝન કરવાનો કોઈ અરાત નથી. ખેડૂતોની મહામોલી જમીન બગડે છે, ખેડૂતોનો વિરોધ છે, અમારો સૌનો આ બાબતમાં વિરોધ છે. અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારી મહામોલી જમીન અમે તમને પાણીના ભાવે આપશું નહીં અને કોઈ કાળે પણ નહીં આપું. કોર્ટ સુધી, હાઈકોર્ટ સુધી લડીને ઉગ્ર આંદોલન કરવું પડે તો પણ કરીને અમે ચક્કાજામ કરીને ત્યાં રોડ ખોદી નાખશું, આંદોલન કરશું, પણ અમારી મામૂલી જમીન આપશું નહીં. 68 નંબર ઉપર એકચ્યુઅલી જે સરકારનો છે એ ગ્રાન્ટેડ જમીન થયેલી છે, એના ઉપર સરકાર કાઢે, સરકાર મનમાની ચલાવીને ખેડૂતોની પાણીના ભાવે જમીન પડાવી લેવાનો કારસો ન રચે એ બાબતમાં અમે ખેડૂતો સરકારને ચીમકી આપીએ છીએ, નિવેદન આપીએ છીએ, વિનંતી કરીએ છીએ કે તમારી જમીન સંપાદન થયેલી છે એમ જ ભારતમાલાનો રસ્તો કાઢો. બનાસકાંઠાના વાવ વિસ્તારના ખેડૂતોએ જમીન માપણીના રીસર્વેને લઈ જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત મોજણી ભવનના ફરજ પરના જમીન સર્વેના મુખ્ય અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની જમીનની માપણી આધુનિક ટેકનોલોજીથી કરાઈ હતી, જેમાં ખેડૂતોની જમીનની માપણીમાં ફેરફાર આવતા ખેડૂતોમાં નારાજગી પ્રસરી ગઈ હતી અને હજારો ખેડૂતોએ નવેસરથી જમીનની માપણી માટે અરજી કરી હતી. જો કે જવાબદાર અધિકારીઓ દ્વારા આ અરજીઓનો કોઈ નિકાલ કરાયો નથી. હજુ પણ જમીનની માપણીમાં ઘટ આવતી હોય ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે, ત્યારે વાવ પંથકના ખેડૂતોએ ખેતીની જમીનનું રીસર્વે કરવાની માંગણી કરી છે. હું છેવાડાના તાલુકો, વાવ તાલુકો અને એમાં છેવાડું ગામ માડકાયેલું છે, ત્યાંનો હું વતની અને ખેડૂત છું. હું 20 એકર જમીન ધારણ કરું 3 હિસ્સામાં, એમાં મારે 2 સર્વે નંબરોની અંદર મારે આ જે દૂરદર્શનથી જે સર્વે કરવામાં આવ્યું એમાં ઘટ ઘણી પડી ગઈ છે અને એ ઘટને લીધે મને અન્યાય થાય છે. મેં રીસર્વે માટે 2 વખત અરજી આપેલી, ગમિત સાહેબને રૂબરૂ રજૂઆત કરેલી, સર્વેયરોને પણ હું મળેલો, પણ એ લોકો કંઈ ધ્યાન આપતા નથી. અને આ બાબતે કદાચ હું રાજ્ય સરકાર પાસે જાઉં તો એ લોકો પણ અહીં કાગળ મોકલવાના છે અને આમને કામગીરી કરવાની થતી કરવાની જ છે, કે કલેક્ટર સાહેબ પાસે જાઉં તો રજૂઆત કરું તો બી અહીં કામગીરી અમને કરવાની છે. તો ખેડૂતોનું હિત ધ્યાને લઈ અને ગમિતી સાહેબને મારી એમ કે નમ્ર વિનંતી છે કે આ 50 વિસ્તારના ખેડૂતોનું અરજીઓ ધ્યાને લઈ અને એમના પ્રશ્નો સોલ્વ કરે એવી મારી ખૂબ નમ્ર વિનંતી છે. કારણ કે જો આ રેવન્યુ સ્ટ્રે એમ કે આ મેઇન છે ડીઆઈઓ એલઆર ઓફિસ અને ગમિતી સાહેબ સર્વે સર્વા છે, આમાં જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ઝઘડાઓ ઊભા થાય છે અને એને લીધે અણસમજુ માણસો કંઈ ખૂના ખરાબી કરી નાખે તો કંઈ કહી શકાય નહીં અને સાચા માણસોને આમાં અન્યાય થવા સંભવ પૂરેપૂરો રહેલો છે. તો મહેરબાની કરી અને બહુ નમ્ર રીતે હું વિનંતી કરું છું કે ગામિતી સાહેબ આની અંદર થોડુંક ધ્યાન આપી અને રીસર્વે માટે ખેડૂતોને ન્યાય અપાવે એવી મારી રાહબરી ખૂબ ખેડૂતો તરફથી વિનંતી છે. ડીસાના લો કોલેજ ખાતે આજે ગુજરાત મહિલા સામખ્ય દ્વારા મહાસંઘ વર્કશોપનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓને સમાનતા, શિક્ષણ તેમજ સશક્તિકરણ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત કાંટ લો કોલેજના પ્રિન્સિપાલ રાજુબેન દેસાઈએ જણાવ્યું હતું કે એક માતા 7 પેઢીનું નામ તારે છે. માતા પુત્રીની શ્રેષ્ઠ મિત્ર હોય છે. વર્તમાનમાં છોકરીઓને મૂંઝવતી સમસ્યા હોય તો પોતાની માતાને જણાવી શકે છે. બનાસકાંઠા જિલ્લો એટલા માટે પછાત કહેવાય છે કે મહિલાઓ વધારે ભણી શકતી નથી. મહિલાઓએ ફક્ત ઘર પૂરતી મર્યાદિત ન રહી શિક્ષણ પણ લેવું જોઈએ, ઉપરાંત પોતાના હક માટે પણ અધિકાર રાખવો જોઈએ. આધુનિક સમયમાં મહિલાઓ માટે સમાનતા, શિક્ષણ તથા બંધારણ સ્ત્રીઓનો હક છે. આ કાર્યક્રમમાં મહિલા સામખ્યના સ્ટેટ પ્રોગ્રામ ડાયરેક્ટર અપેક્ષાબેન ભટ્ટ, લો કોલેજના પ્રિન્સિપાલ રાજુલબેન દેસાઈ, સામાજિક કાર્યકર શારદાબેન ઠક્કર તથા સ્ટાફ સહિત 200 કરતા વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. બનાસકાંઠાના તરાદ ખાતે નગરપાલિકાની બેદરકારીથી ખુલ્લા પડેલા શૌચાલયના શોષ કૂવામાં ફરી આખલો ખાબકતા દોડધામ મચી ગઈ હતી. ગત સોમવારે થરાદ ખાતે ટાળાના તળાવ પાસે આવેલા શૌચાલયના ખુલ્લા કૂવામાં આખલો ખાબક્યો હતો. આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. અગાઉ પણ આ કૂવામાં આખલો ખાબક્યો હતો, છતાં પાલિકા તંત્રની આંખ ઉઘડી નથી.
પાલિકાની બેદરકારીના પગલે ફરી આ કુવામાં આકલો પડતા જીવદયા પ્રેમીઓ રોષે ભરાયા છે. આ મામલે જીવદયા પ્રેમીઓએ નગરપાલિકાને જાણ કરતા પાલિકાના માણસોએ ઘટના સ્થળે દોડી જઈ આકલાને કુવામાંથી બહાર કાઢ્યો હતો. જો કે કુવાને પૂરવા પાલિકા તંત્ર વિના વિલંબે યોગ્ય પગલાં લે તેવી માંગણી જીવદયા પ્રેમીઓએ કરી હતી. થરાદના વેપારીઓ પણ આ કૂવો પૂરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે જોખમી હાલતમાં પડેલો આ ખુલ્લો કૂવો કોઈ મોટી જાનહાનિ સર્જે તે પહેલા પાલિકા તંત્ર યોગ્ય પગલાં લે તે ઇચ્છનીય છે. નગરપાલિકાને જાણ કરી વારંવાર, પણ આ કોઈ કૂવો પૂરતો નથી. આ બે ત્રણ વાર આખલા પડ્યા પરા છે. મોએ હવે આજ સવારનો આખલો પડ્યો તો ધોળો કાઢી પાછો બારે કાઢે લોહી લોવાનું થઈ ગયું. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે રાજસ્થાન તેમજ બનાસકાંઠામાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાલના તબક્કે લોકોને ઠંડીમાં તુરંત કોઈ રાહત મળે તેવી શક્યતા જણાતી નથી. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પણ ઠંડીના પ્રકોપથી જનજીવન પર ભારે અસર વર્તાઈ રહી છે. ત્યારે બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનનો પારો -0 ડિગ્રી જેટલો નીચો ઉતરી જતા આ પર્યટન સ્થળ રીતસર ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યું છે. માઉન્ટ આબુમાં હાલ ધુમ્મસના કારણે સ્થાનિક રહીશો તેમજ પર્યટકો ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે. હાલની સ્થિતિ જોતા આગામી 4-5 દિવસ સુધી માઉન્ટ આબુ સહિત બનાસકાંઠામાં પણ ઠંડીનું જોર જારી રહે તેવી પૂરી શક્યતાઓ જણાઈ રહી છે. માઉન્ટ આબુમાં -0 ડિગ્રી તાપમાનના લીધે ઠેર ઠેર બરફના થર જામી ગયા છે, જેથી હાલમાં માઉન્ટની મજા માણવા આવતા પ્રવાસીઓ કાશ્મીર જેવો આનંદ માણી રહ્યા છે. સારું લાગે છે ને, વધારે ઠંડી હોય તો હજી બી મજા આવે અમને. અમે ઠંડી મહેસૂસ કરવા માટે જ આવ્યા છીએ કે આબુની ઠંડી કેવી સરસ છે અને કેવી મજા આવી જાય, એટલા માટે ફેમિલીને લઈને જ આવ્યા છીએ. શું રજા છે, ઉઠને કા મન કરા? નહીં, રજા છે બહાર નીકળને કા મન તો નહીં કર રહા હે, લેકિન એક બાર બહાર નીકળ ગયે તો અંદર જાને કા મન નહીં કર રહા હે. ધૂજની વગેરે છૂટ રહી રાત? હા, બહુ સારી ધૂજની છૂટ રહી, મુંહ સે જૈસે ધુઆં નીકળતા જા રહા હે, ઇતના ઠંડી હે. હવે ફરી સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. દલેરા ખાતે મગફળીના નમૂના લેવાની અપૂરતી વ્યવસ્થાથી પરેશાની વેઠતા ખેડૂતોમાં રોષ. શાકભાજીના ભાવ ગગડી જતા ડીસા પંથકના ખેડૂતોની હાલત પણ કફોડી. તો જોતા રહો બીકેન્યુઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 89805-57303. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. ચાલો ચાલો ચાલો, ડીસામાં ધ આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગ મહોત્સવનું આયોજન થઈ રહેલ છે, જેમાં ઇન્ટરનેશનલ યોગ ગુરુ શ્રી શૈલેશજી રાઠોડ દ્વારા આપણને યોગ, ધ્યાન, પ્રાણાયામ શીખવવામાં આવશે. આ 5 દિવસીય યોગ મહોત્સવમાં પધારવા આપ સર્વને ભાવભીનું આમંત્રણ છે. યોગ મહોત્સવ તારીખ 3 જાન્યુઆરી 2019 થી 7 જાન્યુઆરી 2019. સમય સવારે 5:45 થી 7:45 સુધી. સ્થળ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ, ડીસા. આપનું નામ રજીસ્ટ્રેશન કરાવી પાસ મેળવી લેવા ફરજિયાત છે. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત.
જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં પાલનપુર તાલુકાના ગઢ ખાતે કાર્યરત વીજ કંપનીનું સર્વર બગડતા ઓનલાઈન કામગીરી ઠપ થઈ ગઈ છે, જેથી વીજ ગ્રાહકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગઢ ખાતેની વીજ કચેરી ગઢ પંથકના 23 ગામોને વીજ પુરવઠો પૂરો પાડે છે. જો કે છેલ્લા 8 દિવસથી આ કચેરીનું સર્વર બગડી જતા ઓનલાઈન સહિતની કામગીરી ઠપ થઈ ગઈ હોય, નવા કનેક્શન માટે સર્વિસ રિક્વેસ્ટ, ગ્રાહકોના નવીન એસ્ટિમેટ, ગ્રાહકોના બિલિંગને લગતી કમ્પ્લેન તેમજ નવા કનેક્શનને લગતી તમામ કાર્યવાહી બંધ પડી છે, જેથી બહાર ગામથી આવતા ગ્રાહકોના સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો હોય, વીજ ગ્રાહકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. અહીંયા ગઢ ગામે 66 કેવી સબસ્ટેશન અને વીજ કચેરી આવેલી છે. એ જુદા જુદા આજુબાજુના લગભગ 23 ગામના લોકોનો સંપર્ક આ કચેરી સાથે જોડાયેલો છે. 10 તારીખથી એટલે લગભગ 8 દિવસથી આ વીજ કચેરીનું ઓનલાઈન જે સર્વર કહેવાય છે તે સદંતર બંધ છે. આ સ્થિતિમાં નવા ખેતીવાડી વીજ કનેક્શન હોય કે રેસિડેન્ટલી કોઈપણ પ્રકારના નવા વીજ કનેક્શનો કે નવા કોઈ એસ્ટિમેટ ભરવાના હોય કે પછી કોઈ લોડ વધારો હોય અથવા કોઈ કમ્પ્લેન હોય કોઈ કનેક્શનની, તો એ કોઈપણ પ્રકારની કામગીરી થઈ શકતી નથી. અને આજુબાજુના 23 ગામના લોકો જે અહીંયા આવે અને આવ્યા પછી જ્યારે ખબર પડે કે ભાઈ સર્વર બંધ છે એટલે આવીને પાછું જવું પડે, અને પાછા જવાથી સમય અને પૈસાનો બંનેનો અહીંયા દુરુપયોગ થઈ રહ્યો છે. તો મારું એવું અને આજુબાજુના લોકોનું અને ગામ લોકોનું એવું માનવું છે કે આ અંગે જે તે લાગતા વળગતા અધિકારીઓએ આની સત્વરે ગંભીર નોંધ લઈ અને આ સર્વરને જેમ બને તેમ જલ્દી ચાલુ કરી દેવું જોઈએ, જેથી આ લોકોનો સમય અને પૈસા બંને બગડતા અટકી જાય. ઓકે. આ મામલે પાલનપુરની વર્તુળ કચેરીના જુનિયર પ્રોગ્રામર હિરેનભાઈ ભગોરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સિસ્ટમનું રાઉટર બળી ગયું હોય, નવું રાઉટર મંગાવેલ છે, જે ફિટ થયા બાદ સેવા ફરી ચાલુ કરી દેવાશે. બનાસકાંઠાના ધાનેરા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે શરૂ કરાયેલા ખરીદ કેન્દ્ર પર મગફળીના નમૂના લેવા માટે એક જ વિભાગ કાર્યરત હોય ખેડૂતો હેરાન ગતિ વેઠવી રહ્યા છે. ધાનેરા નજીક સામરવાડા ગામે આવેલ સરકારી ગોડાઉનમાં ગુજરાત સરકાર દ્વારા મગફળીના ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે, અને ટેકાના ભાવે મગફળી વેચવા ઈચ્છતા 4,808 ખેડૂતોએ આ ખરીદ કેન્દ્ર પર નામની નોંધણી કરાવી છે, જેની સામે એક મહિનામાં માત્ર 900 ખેડૂતોની મગફળી ખરીદાય છે. હાલ આ કેન્દ્ર પર સતત 2 દિવસ સુધી લાઇનમાં ઉભા રહેતા ખેડૂતો સરકારના અભિગમને વખાણી રહ્યા છે. જો કે એક માસ દરમિયાન માત્ર 900 ખેડૂતોના માલની જ ખરીદી થઈ છે અને હજુ 4,000 જેટલા ખેડૂતો માલ વેચવા માટે રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ તંત્રએ પણ 140 જેટલા મજૂરોને કામે લગાવ્યા છે, છતાં મગફળીના નમૂના લેવાની કામગીરી ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે. મગફળીના નમૂના લેવા સાથે દાણમાં ભેજનું પ્રમાણ માપવા માટે પણ એક જ મશીન હોય, નમૂના ચકાસવામાં જ ખેડૂતોને સતત 2-3 દિવસ હેરાન થવું પડે છે. ત્યારે આજે સામરવાડા ગામે મગફળી વેચવા આવેલા ખેડૂતોએ મગફળીના નમૂના લેવા વધુ વિભાગ શરૂ કરવાની માંગણી સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી. ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે જે ખેડૂતોની મગફળીઓ ખરીદવામાં આવે છે એ ખેડૂત માટે ખૂબ સારી બાબત છે, પરંતુ ધાનેરા તાલુકામાં મગફળીનું ઉત્પાદન પુષ્કળ થવાથી જે સેમ્પલ લેવામાં આવે છે અને ભેજનું પ્રમાણ માપવા માટેનું જે મશીનો છે એ એક જ જગ્યાએ લેવામાં આવે છે. જો એવા મશીનો 2-3 મૂકવામાં આવે તો ખેડૂતોને 2-3 દિવસ ઊભું ના રહેવું પડે. એટલે સરકારશ્રીની રિક્વેસ્ટ છે કે સેમ્પલની સિસ્ટમ 2-3 જગ્યાએ કરે તો ખેડૂતોને 2-3 દિવસ લાઇનમાં ઊભું ના રહેવું પડે. બાકી સરકારનો અભિગમ જે છે એ બહુ સારામાં સારો છે. આ વર્ષે ધાનેરા તાલુકાના 77 ગામોમાં મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે અને ટેકાના ભાવે મગફળી વેચવા માટે પણ
4,808 ખેડૂતોની નોંધણી થઈ છે, પરંતુ હાલ એક દિવસમાં માત્ર 30 જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી થાય છે. ત્યારે મગફળીના નમૂના માટે વધુ એક બે વિભાગ શરૂ થાય તો ખેડૂતોનો માલ ઝડપથી ખરીદી શકાય તેમ હોય ખેડૂતોમાં હાલ વ્યવસ્થા વધારવાની માંગણી જોર પકડી રહી છે. ગુજરાત સરકારનો જે મગફળીનો લેવાનો ત્યાં છે એ સારો છે, પણ જે આ મજૂરોનો એ પણ સારો છે, પણ આ જે મશીન છે ને આ તપાસવાના એ તો બે ત્રણ વધારે મૂકે તો સારું. અમે બે બે દિવસ આ સેમ્પલ સારું લાઈનમાં ઊભા રહ્યા છે, પણ એનો કોઈ તરત સેમ્પલનો અને સેમ્પલનો તરત રિઝલ્ટ આપતું નથી, એટલે આ બે ત્રણ મશીન વધારે મૂકે તો સરકારનો સારો પ્રયાસ છે અને આ બરાબર છે. કેટલો સમય લાગે તમે અહીંયા? એક બે દિવસ લાગે છે સેમ્પલ માટે. બીજું કામ મજૂરી સારો કામ કરે છે, બીજું સારો કરે છે, પણ આ મશીન એક બે વધારે મૂકે તો તરત પાર આવે, ખેડૂતોને એક બે રાત રહેવું પડે ના. બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે શાકભાજી કચરામાં ફેંકી દેવાનો વારો આવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. અને શાકભાજીના રહ્યા પોષણક્ષમ ભાવો મળવા અંગે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાય તેવું ઈચ્છી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાના દાવા કરી રહ્યા છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોને જે રીતે કૃષિ પેદાશોના ભાવ મળી રહ્યા છે તે જોતા ખેડૂતોની હાલત કેવી હશે તેવા વિચારથી દિલ પણ દ્રવી ઉઠે છે. એક તરફ કુદરત તૂટી છે અને વરસાદ ન થતાં ખેડૂતોનું વર્ષ બગડ્યું છે, ત્યારે બીજી તરફ પાણીવાળા વિસ્તારોમાં પણ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. ખેડૂતોને ફુલાવર, દૂધી, લીલી ડુંગળી, કોબીજ, મરચા, ટામેટા સહિતના લીલા શાકભાજીના ભાવો તલહી બેસી જતા શાકભાજી વીણવાની મજૂરી અને માર્કેટ સુધી પહોંચાડવાના ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ મળતું નથી. આવી હાલતમાં ખેડૂતો સારા ભાવ મળવાની આશાએ શાકભાજી માર્કેટ યાર્ડમાં તો લઈ જાય છે, પણ ત્યાં સુધી પહોંચાડવા જેટલા પણ નાણાં ના ઉપજતા આખરે ખેડૂતો શાકભાજી માર્કેટમાં જ મૂકીને જતા રહે છે. આજથી બે દિવસથી જ આ શાકભાજીમાં એટલું બધું નુકસાન થવા મળ્યું. માર્કેટમાં કોઈ શાકભાજી લેતો નથી, ખેતરમાં બટાકાનો ભાવ નથી, કોલેસ્ટ્રોલમાંથી કોઈ બટાકા લેતા નથી. અત્યારે બહુ નુકસાન છે, ખેડૂતો બધા રસ્તા ઉપર આવી ગયા છે, એવું બધું બહુ નુકસાન થઈ રહ્યું છે. અત્યારે કયા કયા પ્રકારના રોગો દેખાય? અત્યારે ઈયળ અને કોકડવાનું વાતાવરણ બહુ ડેન્જર બની ગયું છે. નુકસાન એટલે પેટ ભરીને ખેડૂતો એકદમ રોડ ઉપર આવી ગયા, એટલું બધું નુકસાન દેખાવા ચાલુ થઈ ગયું. બટાકામાં બિલકુલ મંદી. ડીસા એપીએમસી માર્કેટમાં ખેડૂતોની એવી પરિસ્થિતિ છે કે ડીસામાં કોઈ વેપારી શાકભાજી લેવા નથી અને ડુંગળીના ભાવ ગરગડી ગયા છે. એના માટે બહુ વિકટ સ્થિતિ છે. ખેડૂતોને વેચવી બહુ કાઢી પડે છે અને મફતના ભાવે ડુંગળી વેચાય છે અને રાજસ્થાનના વેપારી અહીંયા ડીસા માર્કેટમાં આવતા નથી ડુંગળી કે શાકભાજી ખરીદવા. એવી પરિસ્થિતિ છે કે ખેડૂતને ક્યાં જવું? અને ખેડૂત ખરેખર વેપાર, આપણે સરકારને કંઈક ડિસિઝન લેવું જોઈએ એમના માટે કે ખેડૂતોને થોડીક રાહત મળે અને ખેતીમાં થોડું એમના સરકાર સપોર્ટ કરે. બનાસકાંઠામાં હાલ 5,000 હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર થાય છે, વળી આ શાકભાજી ડીસા સહિત બનાસકાંઠા અને રાજસ્થાન સુધી નિકાસ થતી હતી, પરંતુ ચૂંટણી બાદ ત્યાં પણ સ્થાનિક શાકભાજીની આવક શરૂ થતાં અહીંથી જતા શાકભાજીની નિકાસ બંધ થઈ ગઈ છે, જેના કારણે તમામ શાકભાજીના ભાવ તળિયે બેસી ગયા છે. જે શાકભાજી મહિના પહેલા 25-50 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા તે અત્યારે 1-2 રૂપિયામાં વેચાઈ રહ્યા છે અને તે પણ કોઈ લેવા તૈયાર નથી. ત્યારે આ ભાવે શાકભાજી વેચતા ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન કે ખેતરમાંથી શાકભાજી વીણવા જેટલા નાણાં પણ ઉપજતા નથી, જેથી કેટલાક ખેડૂતો માર્કેટ યાર્ડમાં જ શાકભાજી મૂકીને જતા રહે છે. માર્કેટ યાર્ડ સંચાલકો ટ્રેક્ટરોમાં ભરીને તેનો નિકાસ કરે છે. ખેડૂતો પરંપરાગત ખેતી છોડી સારા ભાવની આશાએ શાકભાજીની ખેતી તરફ વળ્યા હતા, પરંતુ તેમાં પણ ભાવ ન મળતા ખેડૂતો હવે ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં બહાર કાઢવા સરકાર હસ્તક્ષેપ કરી કોઈ માર્ગ કાઢી ખેડૂતોને સહાય કરે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે. બનાસકાંઠાના લાકડી ખાતે ખાનગી કંપનીના સહયોગથી શરૂ કરાયેલ દાડમ ખરીદી કેન્દ્રને આજે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખુલ્લું મુકાયું હતું. લાકડીના પ્રગતિશીલ દિવ્યાંગ ખેડૂત ગેનાજી પટેલના અથાગ પ્રયત્નોથી લાકડી ખાતે દાડમની ખરીદીનું કેન્દ્ર શરૂ થયું છે. લાકડી વિસ્તારમાં પાકતી દાડમ દેશ વિદેશમાં પ્રખ્યાત બની હોય, ખેડૂતોને દાડમના પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂત પોતાની દાડમ જાતે જ વેચી માલના નાણાં સીધા મેળવી શકે તેવા ઉદ્દેશ્યથી લાકડી ખાતે ખરીદી કેન્દ્ર શરૂ કરાયું છે. આ ખરીદી કેન્દ્રના પ્રારંભ પ્રસંગે લાકડીના મામલતદાર ડીસી પરમાર, જિલ્લાના નાયબ બાગાયત અધિકારી જિગ્નેશભાઈ સુથાર, તાલુકા બાગાયત અધિકારી શાંતિભાઈ પટેલ, નિવૃત્ત અધિકારી કમલ શર્માજી વગેરે
અધિકારીઓ તેમજ ખાનગી કંપનીના અધિકારી સુધાંશુ જાગીર સહિત ખેડૂતો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. લાખણી ખાતે દાડમ ખરીદી કેન્દ્ર શરૂ થતા દાડમ પકવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. હવે આમાં જે લાખણી તાલુકાની અંદર ખેડૂતોનો દાડમનો પાક બહુ સારો છે એમાં મારું કહેવું એમ છે કે જે પહેલાં દિલ્હી સુધી જયપુર સુધી જવું પડતું હતું બહાર દાડમ લઈને અને એનો કોઈ પેકિંગ ખર્ચ છે, ગાડી ખર્ચ છે અને કોઈ ટ્રાન્સપોર્ટ ખર્ચો છે એ વધારે ખેડૂતને ભારે પડતો હતો. એના કરતાં જે આ ગનાજીએ કે કોઈ પણ આ બે ચાર પાંચ ફ્રૂટના માર્કેટ થયું છે એનાથી લાખણીને ખેડૂતોને પોષક તત્વ આપવા મળી રહી છે. એમને કોઈ થોડો માલ હોય, ઘણો માલ હોય તો લઈ જવામાં તકલીફ નહીં પડે અને એમને માટે ખૂબ આ સારું અને ફળદ્રુપદાયી લાગે એવી મારી આશા છે અને એવું લાગે છે કે જે નાના મોટા શ્રીમંત ખેડૂત હોય, મોટા ખેડૂત હોય એમને પોષણ તત્વ ભાવ મળે, એમને થોડો ઘણો ભાવ દાડમ ઓછી હોય વધ્યો તો લઈ જવામાં પણ એમને સુલભતા રહે અને પેલો ખર્ચો અને મજૂરી વધી જતી હતી, થોડો માલ હોય તો લઈ જવડાતો નહોતો અને અહીં બે કેરેટ હોય એ આહો કેરેટ હોય તો પોષણ તત્વ ભાવ મળે અને વેચી શકે એવી મારી આશા છે અને એવું મને સારું લાગે છે કે જે આ થયું એ સારું થયું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની એક જ લાગણી એવી રહી છે કે જ્યારથી દાડમનો માર્કેટની બહુ જ સમસ્યા રહેલી છે અને હું પદ્મશ્રી હોવાના કારણે એક મારી પણ ફરજ બનતી હોય છે કે ખેડૂતોનો એટલું બધું ભારણ હતું કે ખેડૂતને ઘરે બેઠા સારી રીતે ભાવો મળી રહે એના માટે અમે એક બનાસકાંઠા ક્રોપ ફાર્મર ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે અને જે એપીઓ બનાવ્યો છે એનાથી ખેડૂતોને સારામાં સારા ભાવો અહીંયા આજે આ કેન્દ્રનું જે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ તેમાં ખેડૂત પોતાનો માલ લઈને આવે અને ખેડૂતને સારી રીતે એને વ્યવસ્થિત ભાવો મળી રહે એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે. બહારના અને અહીંના ડોમેસ્ટિક વિસ્તારના પણ આપણે ખેડૂત મિત્રો વેપારીઓ ખેડૂતોના માટે વેપારીઓને અહીંયા બોલાવ્યા છે અને જેના કારણે કરીને એક સારો એવો ખેડૂતોને ભાવ મળી રહે અને ખેડૂતોના માટેના હરેક પ્રશ્નોનું સોલ્યુશન થઈ શકે તે માટે આજે અહીંયા આપણે બનાસકાંઠા ક્રોપ ફાર્મર પ્રોડ્યુસર એન્ડ પ્રોડક્શન કંપની જે છે આપણી એના દ્વારા આપણે આ દાડમ ખરીદી કેન્દ્ર ચાલુ કર્યું છે જેનાથી એક માર્ક બનશે, ટ્રેડમાર્ક, અને જે ટ્રેડમાર્ક આપણે દુનિયાની અંદર દેશમાં અને દુનિયામાં આપણો અહીંનો લાખણીનો દાડમ ખૂબ વ્યવસ્થિત રીતે વેચાય એવું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય વધારો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 31,975 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 37,650 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા ઘટીને 37,450 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજારના ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,001 થી 1,005 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 737 થી 748, ઘઉંના 392 થી 420, બાજરીના 333 થી 350, મગફળીના 670 થી 866, ગવારના 811 થી 820, જુવારના 772, રાજગરાના 1,111 તેમજ કપાસના ભાવ 1,040 થી 1,070 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 325 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 83, ઘઉંની 13, બાજરીની 563, મગફળીની 5,770, ગવાની 107, જુવારની 5, રાજગરાની 15 બોરી તેમજ કપાસની 55 મણની આવક થઈ હતી. સમાચારના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ચોંકાવનારી ઘટના. દૂધ મંડળીના પ્રમુખના મામલે થયેલી બોલાચાલીની અદાવતમાં બાઇકને ટક્કર મારી એક યુવકની હત્યા કરાઈ હોવાની ચોંકાવનારી ફરિયાદ. નવા ગ્રીન બેલ્ટ કોરિડોર હાઈવે માટે ઓછા ભાવે જમીન સંપાદિત કરવાની હિલચાલ સામે થરા તાલુકાના ખેડૂતોનો ખુલ્લો વિરોધ.
વાવ તાલુકામાં જમીનનું રીસર્વે કરવાની માંગણી સાથે ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત. ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે માઉન્ટ આબુમાં તાપમાનનો પારો વધુ ગગડ્યો. -0 ડિગ્રી તાપમાનથી માઉન્ટ આબુમાં કાશ્મીર જેવો માહોલ સર્જાતા પર્યટકો ખુશખુશાલ. દલેરા ખાતે મગફળીના નમૂના લેવાની અપૂરતી વ્યવસ્થાથી પરેશાની વેઠતા ખેડૂતોમાં રોષ. શાકભાજીના ભાવ ગગડી જતા ડીસા પંથકના ખેડૂતોની હાલત પણ કફોડી. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.